જામનગર જિલ્લામાં દસ જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલેથી જ રેડ એલર્ટ છે એટલે કે સમગ્ર હાલાર માટે આગામી પાંચ દિવસ જોખમી છે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સંભવિત ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા લોકોને પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી દામિની એપ ડાઉનલોડ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે દામીની એપ વીજળી પડતા પૂર્વે એલર્ટ આપે છે લોકોને ડેમ નદી તળાવોમાં નહાવાનું સાહસ ન કરવા તેમજ કોઝવે તથા પાણીનો પ્રવાહ જતો હોય તેવા રસ્તાઓ પરથી પસાર ન થવા તાકીદ કરવામાં આવી છે કોઈ પણ સંકટની સ્થિતિમાં ઝીરો બસો ઇઠ્યાસી બે પંચાવન ચોત્રીસ ઝીરો ચાર નંબર પર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જણાવાયું છે જામનગરમાં આજે રૂપિયા બસો ચૌદ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઓનલાઈન જોડાયા હતા જામનગરમાં દિગજામ સર્કલથી એરફોર્સ જવાના રસ્તે નવનિર્મિત ભારત ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકર ઓવરબ્રિજનું લોકાર્પણ થતા બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હતો બીજી તરફ ગાંધીનગર નજીક આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગરમાં લાખાબળ પાસે એક યુગલનો વિડીયો ઉતારી પત્રકાર હોવાનો દાવો કરી બે શખ્સોએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરી દોઢ લાખની માંગણી કરી હતી પીડિતે રૂપિયા વીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ પોલીસને સંપર્ક કર્યો હતો સાયબર ક્રાઇમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી પ્રવીણ કરશનભાઈ પરમાર અને પ્રકાશ વાલજીભાઈ ચાવડા નામના શખ્સોને ઝડપી લીધા છે આ બંને શખ્સો પત્રકાર હોવાનો દાવો કરી યુગલોના વિડીયો ઉતારી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવવાની મોડસ એપ્રા ધરાવતા હતા આ શખ્સોના બ્લેકમેલિંગનો ભોગ બનેલા લોકોને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં એકતાલીસ શંકાસ્પદ વેપારીના છપ્પન સ્થળોએ દરોડા પાડી ઉડતાલીસ કરોડથી વધુની ખોટી ટેક્સ ક્રેડિટ ઝડપી પાડવામાં આવી છે જામનગરની વૈભવ ઇન્ડસ્ટ્રીવાળા યોગેશભાઈ નગીનદાસ વોરાની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા બાસઠ પોઈન્ટ ઇઠોતેર કરોડના બોગસ બિલો વડે રૂપિયા અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડની ખોટી ટેક્સ ક્રેડિટ મેળવવાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે ખેતરોમાં સાની ડેમના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે દરમિયાન દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાતી હોવાથી કલેક્ટર મુકેશ પંડ્યા દ્વારા તકેદારીના ભાગરૂપે સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી